ગઈ કાલે રામગઢ અને રાજપીપળાને જોડતો કરજણ નદી પરનો વચ્ચેથી પુલ બેસી પડતા વહેતા થયેલા અમારા સમાચાર અહેવાલની મોટી અસર થઈ હતી. આજે વધુ બીજા દિવસે વધુ બે પિલ્લરોને નુકસાન થતા જોઈન્ટમાંથી તિરાડો વધુ પહોળી બની હતી. બે સ્લેબ પણ બેસી ગયા હતા. અત્યંત પુલ જોખમી બન્યો હતો, જેના કારણે તંત્ર દોડતું થઈ જવા પામ્યું હતું. આજથી આ પુલને બંધ કરવામાં આવ્યો હતો. જોકે ફોર વ્હીલ અને ભારે વાહનોની અવરજવર બંધ કરાઈ હતી, માત્ર દ્વિચક્રીય વાહનો પુલમાં ચાલુ રખાયા હતા. આજે માર્ગ મકાન વિભાગ દ્વારા રોડની બંને સાઈડ બેરિકેડ અને રેલિંગ સળિયા મારી મોટા વાહનો માટે માર્ગ બંધ કરી દેવાયો હતો. જોકે આજે બીજા દિવસે વધુ બે પિલ્લરોને નુકસાન થતા જોઈન્ટમાંથી તિરાડો વધુ પહોળી બની હતી. બે સ્લેબ બેસી જતા પુલ અત્યંત જોખમી બન્યો હતો. ગઈકાલે પુલ બેસી ગયો હોવા છતાં ભારે વાહનો લોડના કારણે આજે બીજા બે પિલ્લરને પણ નુકસાન થયું છે. આમ પુલનું કામ તકલાદી હોવાનું પુરવાર થયું હતું. માંડ 6 મહિના પહેલાં લોકાર્પણ વગર ચાલુ કરી દેવાયા પુલના તકલાદી બાંધકામ સામે ફરી સવાલો ઉઠ્યા હતા. વચ્ચેથી બેન્ડ થઈ ગયેલા પુલના તકલાદી કામની તપાસ, સમારકામની માંગ ઉઠી છે. સરકાર કરોડોના ખર્ચે નવા પુલ બનાવે છે, પણ ગુણવત્તા ન જળવાતા ભ્રષ્ટાચાર અને ખાયકીના કારણે નબળા પુલ બનતા હોય છે. આની સઘન તપાસ કરી જવાબદારો સામે પગલાં લેવાની માંગ ઉઠી છે. રાજપીપળા ખાતે આવેલો કરજણ નદી ઉપર હમણાં થોડા વખત પહેલા સામે પારે આવેલા રામગઢ ગામે રાજપીપળાને જોડતો એક પુલ બનાવ્યો હતો. ટૂંકા ગાળામાં જ વચ્ચેથી અચાનક બેન્ડ વળી ગયો હતો. વચ્ચેથી બેસી ગયેલો દેખાતો હતો. બંને સાઈડના કાંગરા પણ તૂટી ગયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે આ પુલનું બાંધકામનું કોઈ એજન્સી કયા કોન્ટ્રાક્ટરને આપવામાં આવ્યું હતું તેવા અનેક સવાલો ઊભા થયા છે. સાંસદ મનસુખભાઈએ પોતાના પુલની મુલાકાત લઈ નિરીક્ષણ કરે તેમજ આ પુલ બેસી કેવી રીતે ગયો તેની પણ તાત્કાલિક તપાસ કરાવે અને જવાબદાર સામે કાયદેસરના પગલાં લે તેવી લોકોમાં માંગ ઉઠવા પામી છે. દીપક જગતાપનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજપીપળા.